સુરત ખાતે આગામી પાંચમી જાન્યુઆરીથી નવ દિવસીય ભગવાન શ્રી રામકથા સાથે શ્રી રામ યજ્ઞનું આયોજન સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે સુરતની અગ્રણી ટેક્સટાઇલ ઉદ્યોગ કંપનીના ડિરેક્ટર તેમજ રામકથા આયોજક દિનેશ પાંડે દ્વારા પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જાન્યુઆરી બે હજાર ચોવીસનો નો મહિનો સનાતન હિન્દુ ધર્મના ઇતિહાસમાં સુવર્ણ હિન્દુ ધર્મના આદર્શ તરીકે જેમને દરેક ભારતીયો પૂજતા આવ્યા છે એવા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને અયોધ્યા નગરીના સિંહાસન પર બિરાજમાન કરાશે જેમનું જીવન દરેક સનાતન હિન્દુ માટે આજે પણ પ્રેરણારૂપ માનવામાં આવે છે સંત તુલસીદાસ રચિત્રામ રામાયણ આજે પણ મનુષ્યોના જીવનની દરેક પ્રશ્ન સમસ્યાના નિવારણ માટે ઉત્તમ અને અંતિમ વિકલ્પ તરીકે માનવામાં આવે છે જેથી ભારતીય સંસ્કાર સંસ્કૃતિને આજના કળિયુગના જીવનમાં પણ ટકાવી રાખનાર કોઈ મુખ્ય પરિબળ હોય તો તે સદીઓથી ચાલી આવતી ભારતીય સનાતન હિન્દુ ધર્મ સંત પરંપરા છે ત્યારે આવા જ પ્રખર વિદ્વાન ભ્રમણ સંત મહાત્માઓ સુરતના આંગણે પ્રધરામણી કરવા જઈ રહ્યા છે જેવો નવ દિવસ સુધી શહેર તેમજ ગ્રામ્ય જિલ્લાના ત્રીસ થી ચાલીસ હજાર સનાતન હિન્દુઓને ભગવાન શ્રી રામની કથા સાથે શ્રીરામ યજ્ઞ લાભ આપશે જેના આયોજનને લઈને એક પત્રકાર પરિષદ આયોજન કરવામાં આવ્યું છે સુરત ખાતે આગામી પાંચ જાન્યુઆરીથી નવ દિવસે ભગવાન શ્રીરામ કથા સાથે શ્રીરામ યજ્ઞનું યજ્ઞ આયોજન કરવામાં છે અગ્રણી ટેક્સટાઇલ ઉદ્યોગ કંપનીના ડિરેક્ટર તેમજ રામકથા આયોજક દિનેશ પાંડે દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોને માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે સુરત સંગ્રામપુરા મહંત શ્રી દયારામ રામદાસ પણ હાજર રહ્યા હતા આમ તો ભારતના સંત મહાત્માઓ દેશ અને દુનિયાના સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર વર્ષોથી કરી રહ્યા છે પરંતુ જે પ્રમાણે ઉદય નિધિ તાલીમ દ્વારા અપાયેલા સનાતન હિન્દુ ધર્મને ઉખાડી ફેંકવાના વિવાદાસ્પદ નિવેદન બાદ આદિકાળથી ચાલી આવતી ભારતીય હિન્દુ સનાતન ધર્મના સાધુ સંત મહાત્માઓમાં એક પ્રકારનો આક્રોશ વ્યાપી જવા પામ્યો છે જેમણે દેશ દુનિયામાં ભારતીય હિન્દુ ધર્મની એકતા અને અખંડિતતા કાયમ રાખવા માટે પરિભ્રમણ શરૂ કર્યું છે જેને લઈ જૂનાગઢ ગોરખનાથ આશ્રમ ખાતે અખિલ ભારતીય સાધુ સંતોની એક બેઠક પણ હાલમાં યોજાઈ હતી ત્યારે સનાતન હિન્દુ ધર્મ અને એકતાને ટકાવી રાખવા તેમજ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના આદર્શ વિચારોથી લોકોના જીવનમાં સુખ શાંતિ સાથેના આમૂલ પરિવર્તન લાવવા રામલલ્લા જન્મભૂમિ અવધના જાનકી ઘાટ નિવાસી ગુરુ મહારાજ શ્રી રામ શંકરદાસ શ્રી ખુદ આગામી પાંચ જાન્યુઆરીથી નવ દિવસ સુધી સુરત ખાતે ઉપસ્થિત રહેશે એમની સાથે દેશના વિદ્વાન પંડિત સાધુ સંતો પણ ઉપસ્થિત રહેશે અને રામકથામૃત તેમજ રામ યજ્ઞ દ્વારા ભક્તોના જીવનમાં પાવન અનુભૂતિ કરાવશે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ ક્ષેત્ર સંકળાયેલા દિનેશ ટેક્સટાઇલના ડિરેક્ટર દિનેશ પાંડે દ્વારા અયોધ્યા રામ મંદિર લોકાર્પણ પહેલા શ્રી કથાનું ભવ્ય આયોજન સુરત આંગણે કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા તમામ જાહેર જનતાને હાર્દિક આમંત્રણ તેમના દ્વારા પાઠવવામાં આવ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે સંતોનું પોતાનું કોઈ વ્યક્તિગત જીવન હોતું નથી તેવો દેશ તેમજ ધર્મ માટે સમર્પિત હોય છે કથા કા આયોજન દિનેશભાઈ જી કરે હૈ कथा का उद्देश्य है कि जितने भी सनातन धर्मी हैं अपने धर्म में लगें क्योंकि राम जी का जो चरित्र है आदर्श चरित्र है उनका चरित्र अनुकरणीय है राम जी का चरित्र धर्म का आचरण सिखाता है इसलिए राम कथा नौ दिवसीय है साथ में राम श्री राम महायज्ञ भी है इसमें सूरत शहर के जितने भी जनता है सबको लाभ मिले सबका कल्याण हो और कथा श्रवण करके धर्म का आचरण करें अपने जीवन का कल्याण करें जिम्मेदारियाँ यही हैं कि हम भी सनातन धर्म का पालन करें जो हमारे पूर्वज किए हैं वो हम भी करें और हमारे आगे आने वाली पीढ़ी है जो है वो भी सुन करके उसी का आचरण करे इस तो परंपरा चलती रहे जो ना सनातन धर्म है ये भगवान से प्रकट हुआ है भगवान के वक्षस्थल से धर्म प्रकट हुआ है और उनके पीठ से अधर्म प्रकट हुआ है से धर्म जो है पोषण करता है जैसे माँ अपना दूध पिला करके बालक का पालन पोषण करती उसी प्रकार से जो धर्म है सबका पोषण करता है इसलिए सनातन धर्म का पालन करने से उनको सुख मिलेगा घर में शांति रहेगी सब प्रसन्न रहेंगे जय श्री राम मैं दिनेश कुमार पांडे दिनेश टेक्सटाइल के डायरेक्टर सूरत से आप समस्त सूरतवासियों को बताते हुए हमें अत्यंत हर्ष हो रहा है कि श्री राम श्री गुरुदेव भगवान अयोध्या से पधारे हुए हैं आपके मुखार बिंद से श्री राम कथा का आयोजन 5 जनवरी 2024 को किया गया है जिसमें सभी सूरतवासी सब लोग कथा श्रवण करने आए सभी से अनुरोध है कि गुरुजी के अमृतमयी वाणी से हम लोग कथा का श्रवण कौन सी कौन सी तारीख से कथा शुरू होने वाली है पाँच जनवरी 2024। कितने दिनों तक चलने वाली है ये? ये श्री राम कथा हमारा नौ दिवसीय होता है।, अच्छा, और है और श्री राम महा श्री राम महायज्ञ नौ दिवसीय और श्री राम कथा है। ये समय शाम को छह बजे से चालू होगा अच्छा, अब कितने सालों से इस तरह से कथा का आयोजन करते आ रहे हैं ये हमारा विगत बारह वर्ष से कथा का आयोजन चलता आ रहा है अवध सेवा समिति द्वारा ये आयोजन किया जाता है ये कथा का मुख्य उद्देश्य क्या है ये कथा का मुख्य उद्देश्य है हम सनातन धर्म वाले हैं इसमें श्री राम भगवान की श्री राम कथा है जिसके श्री राम भगवान के पद चिन्हों पर हम लोग चले इसके लिए हम ये श्री राम कथा का आयोजन किए हैं कितने लोग जुड़ेंगे इस कथा में हमारा अनुमान है कि लगभग इसमें 25 से 30 से पैंतीस हजार लोग का जुड़ने का संभावना है देशों से सब हर एक देश से मतलब हर एक जगह से बड़े बड़े संत आएंगे सब सत संत महापुरुष का दर्शन होगा